નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું આપની સાથે ભાવિન પાટણવાડિયા. દર્શક મિત્રો, પાદરા તાલુકાના મોભા રોડ વિસ્તારની ઘટના આપ સૌને ખબર જ છે. બે દિવસ પહેલા દર્શક મિત્રો, મોભા રોડ વિસ્તારમાં મોભા સ્ટેશન જેને ઓળખવામાં આવે છે, ત્યાં રાજુ નામના વ્યક્તિ કે જ્યાં ખૂબ જાણીતા હતા રાજુ પાણીપુરીવાળા તરીકે, એ રાજુ પાણીપુરીવાળાની હત્યા કરી દેવામાં આવી રાત્રિના સમયે. ખાસ કરીને કળિયુગના પુત્રની વાત કરવામાં આવે, રાજુ પાણીપુરીવાળાની હત્યા તેના જ પુત્ર કલ્લુ દ્વારા કરવામાં આવી. તેને ઉર્ફે કલ્લુ કહેવામાં આવે છે. કલ્લુ દ્વારા તેના પિતાની હત્યા કરી દેવામાં આવી કારણ જાણીને આપ પણ ચોંકી છે. કલ્લુને ફક્ત શંકા હતી કે તેના પિતા રોજ થતી 5-10 હજારની જે પણ આવક હતી, એ આવકના પૈસા કોઈક સ્ત્રીને આપી રહ્યા છે કે કોઈક સ્ત્રી પાછળ વેડફી રહ્યા છે. આ પ્રકારના મનોમન વિચારો એ પુત્રમાં ચાલતા હતા. આ વિચારોને લઈને દર્શક મિત્રો, એ પુત્ર એટલી હદ સુધી પહોંચી ગયો, આ કળિયુગના પુત્રે પોતાના જ પિતાને મારી નાખવાનો પ્લાન ઘડી નાખ્યો. કલ્લુ દ્વારા પોતાના પિતાની હત્યા કરી દેવાનો પ્લાન તેને રચ્યો. તેમાં બે મિત્રોનો સહારો લીધો, ખાસ કરીને બે મિત્રોનો સહયોગ અને જાતે તેનું માસ્ટર પ્લાનિંગ કરી. માસ્ટર પ્લાનિંગ તો ન કહેવાય, પરંતુ વડુ પોલીસ સ્ટેશન દ્વારા આ લોકોને ફક્ત 10 કલાકમાં પકડી લેવામાં આવ્યા. એમ તો દર્શક મિત્રો, મારી રૂબરૂમાં જ્યારે પોલીસે તપાસ શરૂ કરી, તેને પૂછપરછ શરૂ કરી, ત્યારે જ પોલીસે તેને શંકાના દાયરામાં લઈ લીધો હતો. અને ટૂંક જ સમયની અંદર, થોડા જ સમયની અંદર વડુ પોલીસ દ્વારા તથા અન્ય એલસીબીની ટીમ દ્વારા આ જે આરોપી હતા, જે મર્ડરર હતા, ખૂની હતા, તેને 10 કલાકની અંદર પકડી લેવામાં આવ્યા હતા. આખો ભેદ ઉખેલી નાખવામાં આવ્યો હતો. ખાસ કરીને વાત કરવામાં આવે તો એક નાની શંકાને લઈને તેના પુત્ર દ્વારા તેના પિતાની હત્યા કરી દેવામાં આવી. પહેલાં તો તેને, જે રાજુભાઈ પાણીપુરીવાળા છે, તેને દુપટ્ટા વડે તેનું ગળું દાબવામાં આવ્યું, અને દુપટ્ટા વડે કે કોઈક વસ્તુ દ્વારા તેના ગળાને દાબ્યા બાદ એનો જે ચહેરો છે તેને કોઈક પથ્થર કે તેના દ્વારા મારવામાં આવ્યો. અને ખાસ કરીને જે વિસ્તારે આપણે જોયો હતો, તે વિસ્તારની અંદર ખૂબ તેઓ સાથે, તેના પિતા સાથે ઝપાઝપી થઈ, અને એ ત્રણ વ્યક્તિઓ દ્વારા જેનો પ્લાન હતો કલ્લુ, તેના પુત્ર દ્વારા તેના પિતાને અંતે મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો. દર્શક મિત્રો, ચકચારી ઘટના મોભા ગામની, રાજુ પાણીપુરીવાળાનો હત્યારો તેનો જ પુત્ર કલ્લુ નીકળ્યો છે. મને ખબર નહીં સાહેબ, મેં 8:30 વાગે આવ્યો લારીએ, કોઈ હતા નહીં, એટલે છે ને મેં લારી લઈને બધું બંધ કરીને ઘેર જતો રહ્યો, ને પછી પેલી બાજુ મંદિર ગુનો ખોર્યો તો એ મળ્યા નહીં. આપણને શું લાગ્યા કે આવશે, એટલે અમે લોકો ખાઈને પીને હોઈ ગયા. શાનું બિઝનેસ કરે છે, શાનો ધંધો કરે છે? સમોસાનું ને પછી પાણીપુરી દાબેલીનું. કઈ જગ્યાએ વ્યવસાય ચાલે છે? પેને જગ્યા મોભા ગામમાં. કેટલા વાગે તેઓ અહીં આગળ આવ્યા હતા, કચરો નાખવા આવ્યા હતા કે બીજા કોઈ કારણથી આવ્યા હતા, અને કેટલા વાગ્યા પછી ઘરે નથી આવ્યા? આપણને ખબર નહીં થાય હવે.